नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनु अमारी केम छो गुजराती यूट्यूब चैनल मा। हूँ छू जयेन्द्र सिंह। आजे आपने जानीशू आबा करता है मुभादाय वासना झाड़ विशे। वास ए एक वनस्पति छे। आ वनस्पति ग्रामिनीस कुळमां आवतु एक अत्यंत उपयोगी घास छे, जे भारत देशना प्रत्येक क्षेत्र मा जोवा मळे छे। वास एक सामूहिक शब्द छे, जेमां अनेक प्रजातिनो समावेश थाय छे। वासना लगभग 24 वंश भारत में जोवा मळे छे। वास पृथ्वी पर सौथी झड़पथी विकास पामतो काष्ठीय छोड़ छे। वासनी केटलीक प्रजातिओ एक दिवस में 121 सेंटीमीटर सुधी वधी जाए छे। थोड़ा समय माटे ज परंतु क्यारेक क्यारेक तो आ वनस्पतिनी वधवानी गति 1 मीटर प्रति कलाक सुधी पहुंची जाए छे। वासनुं थड़ लांबू पर्वसंधियुक्त सामान्य रीते खोखलू एटले के पोलू तथा शाखान्वित होय छे। थड़मां रहेली निचली गांठोमांथी पस्तानिक मूळ निकळे छे। थड़ पर स्पष्ट पर्व तथा पर्वसंधिओ रहेली होय छे। पर्वसंधिओ ठोस तथा खोखली होय छे। आ प्रकारना थड़ने संधि स्तंभ कहेवामां आवे छे। वासना मूळ अस्थानिक तथा रेशादार होय छे। तेना पर्णो सरळ होय छे, जेनो शीर्ष भाग बालाना फणानी समान अणियारो होय छे। पांदराओ वृत्त युक्त होय छे तथा तेमां समांतर विज्ञा होय छे। वासनो छोड़ पोताना जीवनकालमां मात्र एक ज वार फळ धारण करे छे। फूल सफेद रंगना आवे छे। पश्चिमी एशिया तथा दक्षिण पश्चिमी एशियाना विस्तारोमां वास एक महत्वपूर्ण वनस्पति गणाय छे। वासनु आर्थिक तेमज सांस्कृतिक महत्व रहेलू छे। वासमांथी घरतो बनावामां आवे छे। आ उपरांत भोजन माटेनो पण स्त्रोत छे। 100 ग्राम वासना बीजमां 60.36 ग्राम कार्बोहाइड्रेट अने 265.6 किलो कैलरी ऊर्जा रहेली होय छे। आटली अधिक मात्रामां कार्बोहाइड्रेट अने आटली अधिक ऊर्जा धरावतो कोई पण पदार्थ स्वास्थ्यवर्धक अवश्य हशे। 70 થી અધિક વંશ ધરાવતા વાસની 1000 કરતા પણ વધુ પ્રજાતિઓ છે। ભારત દેશમાં જોવા મળતા વિભિન્ન પ્રકારના વાસનું વર્ગીકરણ ડોક્ટર બેડ્રિસ નામના જીવવિજ્ઞાનીએ તેના પ્રકાંડ અનુસાર આ પ્રકારે કર્યું છે। કેટલાક વાસની જાતમાં ભૂમિગત પ્રકાંડ નાના અને જાડા હોય છે। શાખાઓ સામાહિક રૂપમાં નીકળતી હોય છે, જેમાં આ પ્રમાણેનું વર્ગીકરણ કરેલ છે। પ્રથમ છે બેમ્બ્યુસા અરન્ડેનેસી। હિન્દી ભાષામાં તેને વેદુક વાસ કહે છે। આ વાસ મધ્ય તથા દક્ષિણ પશ્ચિમ ભારત તથા બર્મા ખાતે મોટી સંખ્યામાં જોવા મળતા કાંટાદાર વાસ છે। 30-50 ફૂટ સુધી ઊંચી શાખાઓ 30-100 ના સમૂહમાં જોવા મળે છે। બૌદ્ધ લેખો તથા ભારતીય ઔષધિ ગ્રંથોમાં આનો ઉલ્લેખ જોવા મળે છે। બીજું છે બેમ્બ્યુસા સ્પાઇનાનોસા। બંગાળ આસામ તથા બર્મા ખાતે જોવા મળતા કાંટાદાર વાસ, જેની ખેતી ઉત્તરી પશ્ચિમ ભારતમાં કરવામાં આવે છે। હિન્દી ભાષામાં તેને બિહાર વાસ કહેવામાં આવે છે। ત્રીજું છે બેમ્બ્યુસા ટુલ્લા। બંગાળમાં જોવા મળતો મુખ્ય વાસ, જેને હિન્દી ભાષામાં પેકા વાસ કહેવામાં આવે છે। ચોથું છે બેમ્બ્યુસા વલગેરિસ। પીળી તેમજ લીલી લીટીઓ ધરાવતા વાસ છે, જે આખા ભારત દેશમાં મળી આવે છે। પાંચમું છે ડેન્ડ્રોકેલેમસ ના અનેક વંશ, જે શિવાલિક પહાડીઓ તથા હિમાલયના ઉત્તર પશ્ચિમ ભાગોમાં અને પશ્ચિમ ઘાટના જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે। કેટલાક વાસની જાતમાં પ્રકાંડ જમીનની નીચેના ભાગમાં જ ફેલાતું હોય છે। આ વાસ લાંબા અને પાતળા હોય છે તથા એમાંથી એક એક કરીને શાખાઓ નીકળતી હોય છે। વાસનું જીવન 1-50 વર્ષ સુધી હોય છે, જ્યાં સુધી કે ફૂલ નથી ખીલતા। ફૂલ બહુ જ નાના રંગહીન કંઠલ વગરના નાના નાના ગુચ્છામાં ઉગે છે। કાગળ બનાવવા માટે વાસ ખૂબ જ ઉપયોગી સાધન છે। વાસમાંથી બહુ જ ઓછી દેખભાળની સાથે સાથે અધિક માત્રામાં કાગળનું ઉત્પાદન કરી શકાય છે। આગળ જેમ કહ્યું તેમ વાસના વૃક્ષ આંબા કરતા મોભાદાર છે। આંબો 10 વર્ષે કેરી આપે તો વાસ 30 વર્ષે 60-120 વર્ષે નવા ફૂલ મૂકીને તેના બીજ આપે છે। વાસ વિશે આપણું જ્ઞાન મર્યાદિત છે। નાની ડાળખીઓ તથા પાંદડાઓને નાખી ઉકાળેલ પાણી બાળક જન્મ પછી પેટની સફાઈ માટે જાનવરોને દેવાય છે, જ્યાં ડાક્ટરી ઓજાર ઉપલબ્ધ નથી હોતા। વાસના થડ અને પાંદડાને કાપી ચૂંટી સફાઈ કરી સળિયોનો ઉપયોગ કરાય છે। વાસનો પોલો થડ અપંગ લોકોનો સહારો છે। આના ખુલ્લા ભાગમાં પગ ટેકવી દેવાય છે। વાસની સળિયોની ભાતભાતની ચટાઈઓ, ખુરશી, ટેબલ, પલંગ અને અન્ય વસ્તુઓ બનાવવામાં કામમાં આવે છે।
मछली पकड़वानो काटो डड़ियो आदि वासना ज बनावाय छे। मकान बनावा तथा पुल बांधवा माटे आ अत्यंत उपयोगी छे। आमाथी जात जातनी वस्तुओ बनावाय छे, जेम के चमची, चाकू, भात राधवानुं वासण। नागा लोकोमां पूजाना अवसर पर आज वास काममां आवे छे। आनाथी खेतीना ओजार, ऊन तथा सूतराव कापडनी तकली बनावाय छे। नानी नानी तकतीओ पाणीमां वहावी तेने माछली पकड़वाना काममां पण लेवाय छे। वासथी तीर, धनुष, भाले आदि लड़ाईना सामान तैयार करता हता। प्राचीन समयमां वासनी कांटेदार झाड़ियोथी किलानी रक्षा कराती हती। एशियामां आनी लाकड़ी बहु ज उपयोगी मनाय छे अने नानी नानी घरेली वस्तुओथी लई मकान बनावाना काममां आवे छे। वासनो प्रहोर खाई शकाय छे अने आनुं अथाणुं तथा मुरब्बो पण बने छे। वासनी बीजी एक सरस वात कहूं तो दरेक वासना वृक्षनी अंदर एक आंतरिक घड़ियाळ छे। चीन, मलेशिया, गुजरात के आसामना वासना रोपने तमे जगतना कोई पण खूणे जई रोपी दो, बधा ज देशना रोप पर एक ज दिवसे फूल उगशे, एक ज दिवसे बीज खीली खोरवाई जशे अने कुदरती रीते एक ज दिवसे वासनु वृक्ष सुकाईने टळी पड़शे। तो मित्रों, आ हतुं वासनु महत्व। आशा राखू छू के आजनी आ जानकारी आपना जीवन में उपयोगी बनी रहे। फरी मळीशुं एक नवाज वृक्ष के वनस्पति उपयोगी जानकारी साथ। त्यां सुधी रजा आपो।